અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્વદેશ જાગરણ મંચ ગાંધીનગર શાખા દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન સુવિધા બંધ હોવાને કારણે અનાજ લઈ નથી શક્યા તેવા પરિવારો માટે ફરીથી અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે તે માટે આવેદન આપવામાં આવ્યું. કોરોના વાયરસની મહામારીને લઈ લોકડાઉનના સમયમાં સરકાર દ્વારા એપીએલ 1 અને બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 13 એપ્રિલથી 18 એપ્રિલ સુધી રેશન કાર્ડના છેલ્લા આંકડા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક પરિવારો એવા પણ હતા કે જેઓ મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન સુવિધા બંધ હોવાને કારણે અનાજ લઈ નથી શક્યા તેવા પરિવારો માટે ફરીથી અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલા સમયથી લોકો ક્વોરન્ટાઇન થયેલા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે સસ્તા અનાજની દુકાનમાં કાર્ડ ધારકો જરૂરિયાતમંદ છે એપીએલ 1 વાળા અને બીપીએલ કાર્ડ ધારકો માટે અનાજની એમાં ખાંડ, ચણા, ઘઉં એવી આખી એક કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી અને જે તારીખ 13 તારીખથી 13/4 થી 18/4 સુધી આપવાની નક્કી કરવામાં આવી હતી. કોઈ કારણસર આજે એ સસ્તા અનાજની દુકાનોમાં હજારો લોકો એમાં મોડાસામાં, મોડાસાના વિસ્તારથી લઈ અરવલ્લી વિસ્તારથી લઈને કદાચ ગુજરાત રાજ્યમાં પણ એટલી કેટલી સસ્તા અનાજની દુકાનો છે એ લોકો પહોંચી શક્યા નથી અને કોઈ પણ કારણસર એ પોતાનો જથ્થો લઈ શક્યા નથી જરૂરિયાતવાળા. તો આજે અમે સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગર વિભાગ અરવલ્લી દ્વારા સરકારશ્રીની એક સારી આ યોજના છે તો એમાં થોડું તંત્રને વ્યવસ્થા ગોઠવી અને આ જે લોકો જોડે આ કીટ પહોંચી નથી એમને જાણ થાય અને જાણ થવાના કારણે પોતાના જરૂરી વસ્તુ લઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે સરસ રીતે એ માટે આ એક સ્વદેશ જાગરણની નમ્ર અપીલ છે. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, મોડાસા.